પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રફુલ્લ દત્તાણી સામે બાંધકામ સમિતિના ચેરમેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી. તેવા સમયે ઉશ્કેરાયેલા આ શખ્સે પોલીસની હાજરીમાં જ મીડિયાકર્મી પર હુમલો કરી દેતા મીડિયાકર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રફુલ્લ દત્તાણી સામે બાંધકામ સમિતિના ચેરમેન કેશુભાઈ બોખીરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આ શખ્સની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ મીડિયાકર્મીઓ કવરેજ કરવા માટે કમલાબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા. સામાન્ય રીતે પોલીસ ફરિયાદ થયા બાદ આવા કૃત્યો કરનાર આરોપીઓ સમાજ સામે આવી શકે તે માટે મીડિયાકર્મીઓ કવરેજ કરી આવા ક્રાઇમના સમાચારો લોકો સુધી પહોંચાડવા પ્રયાસો કરતા હોય છે. ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ સમા મીડિયાના કર્મચારીઓ માટે જીવનું જોખમ પણ ઊભું થતું હોય છે. આવું જ કંઈક આજે પોલીસ સ્ટેશન પટાંગણમાં સામે આવ્યું છે. આરોપી પ્રફુલ્લ દત્તાણીને પોલીસ કોર્ટ સમક્ષ લઈ જતી હતી. તેવા સમયે મીડિયાકર્મીઓ તે કવરેજ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઉશ્કેરાયેલા પ્રફુલ્લ દત્તાણી નામના આ શખ્સે એક ખાનગી ચેનલના રિપોર્ટર ઋષિ થાનકી પર હુમલો કરી તેનો કેમેરો તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ આ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને તે પણ મીડિયાકર્મીઓ તથા એક પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓની હાજરીમાં. જી, આજે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે તમામ પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત હતા તે દરમિયાન પ્રફુલ્લ દત્તાણી જે આરોપી છે જેના ઉપર ટીપી કમિટીના ચેરમેન કેશુભાઈ બોખીરિયાએ પણ ફરિયાદ ખંડણીની કરેલી છે તે અનુસંધાને તમામ પત્રકાર મીડિયા અહીંયા તે કવરેજ કરવા આવ્યા હતા. તે દરમિયાન હું વિઝ્યુઅલ લઈ રહ્યો હતો. પ્રફુલ્લ દત્તાણીને પોલીસ લઈ જઈ રહી હતી. તે દરમિયાન હું વિઝ્યુઅલ લેતા પ્રફુલ્લ દત્તાણીએ મારા ઉપર હુમલો કરેલો અને મારા કેમેરાને બૂકો મારેલો અને તે દરમિયાન તેને કહેલું કે તમામ પત્રકાર મીડિયાને હું કહું છું કે મારું વિડીયો શૂટિંગ ન ઉતારવું અને પબ્લિશ ના કરવું, જો પબ્લિશ કર્યું તો હું તમને જાનથી મારીશ અને તેવી ધાકધમકીઓ પણ આપી છે. બંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ દાખલ કરી છે. પોલીસની હાજરીમાં જ આ કૃત્ય કરેલું તેને તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલું છે અને મીડિયાના કેમેરામાં પણ કેદ થયેલું છે અને આ બધા પુરાવા સાથે મેં આજે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી છે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં આ ઘટના બનતા જ ત્યાં હાજર રહેલા હિતેશ ઠકરાર, વિપુલ ઠકરાર, પ્રતિશ સિલુ, અજય સિલુ, તેજસ પટેલ, નિમેશ ગોંડલિયા, સિદ્ધાર્થ બુદ્દેવ, પરેશ પારેખ, મિલન ઠકરાર, કિશન ચૌહાણ, વિવેક ઠકરાર, જીતેશ ચૌહાણ, સચિન મદલાણી, નિપુલ પોપટ, અશોક થાનકી અને વિપુલ રાઠોડ સહિતના મીડિયાકર્મીઓ રોષે ભરાયા હતા અને આ બાબતની પીઆઈ શ્રી માળી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી પત્રકારોની સુરક્ષા અને ન્યાયની માંગણી કરી હતી. ત્યારબાદ કમલાબાગ પોલીસ મથકમાં આ અંગે પ્રફુલ્લ દત્તાણી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કેશુભાઈ બોખીરિયા દ્વારા પ્રફુલ્લભાઈ દત્તાણી વિરુદ્ધમાં 384-507 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જે અનુસંધાને પોલીસ દ્વારા તેની અટકાયતી પગલાં લેવામાં આવેલ. આ અટકાયતી પગલાંને કામગીરી સબક તેને રજૂ કરવા જતા હતા અને આ ફરિયાદ અનુસંધાને પોરબંદરના મીડિયા પત્રકારો તેના વિઝ્યુઅલ્સ લઈ રહ્યા હતા. તે દરમિયાન પ્રફુલ્લભાઈ દત્તાણીએ તેમના ઉપર હુમલો કરેલ છે અને એમના કેમેરા તોડી નાખવાની કોશિશ કરેલ અને જતા જતા એમણે કે મારા વિડીયોગ્રાફી કે મારા વિઝ્યુઅલ્સ કે કોઈ પણ બાબત તમે મીડિયામાં પ્રસિદ્ધ કરશો તો હું તમને જોઈ લઈશ અને જાનથી પતાવી દઈશ, આવી ધમકી આપેલ. જે મુજબની પત્રકાર ઋષિભાઈ થાનકી દ્વારા પ્રફુલ્લભાઈ દત્તાણી વિરુદ્ધ 506(2) મુજબની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. પ્રફુલ્લભાઈ દત્તાણી જે છાયાના રહેવાસી છે, મોસ્ટલી એ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેની પોતાની ઓળખાણ આપતા હોય છે. તેમના વિરુદ્ધ
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન પોરબંદર જિલ્લા ખાતે આના પહેલા 2017 થી 2022 સુધીમાં 4 ગુનાઓ નોંધાયેલ છે અને તે સબબ એમની અટકાયત પણ થયેલ છે। આ ઘટના બનતા જ જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ તેમજ ખબર જગત અખબારના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી પણ કમલાબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા। મીડિયાકર્મીઓએ આ બાબતે પોલીસ અધિકારીઓને ઉગ્ર રજૂઆતો પણ કરી હતી। તો આગામી દિવસોમાં પત્રકારો પર હુમલો કરવાનું દુસાહસ કરનારા આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે જિલ્લા પોલીસ વડાને મીડિયાકર્મીઓ દ્વારા એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।